गुड आफ्टरनून आई लव यू। काले अपने फर्स्ट चैप्टर में जोयुं हतुं के स्ट्रक्चर ना टाइप्स, स्ट्रक्चर शू छे, बराबर छे, लोडना भार, मतलब टाइप्स ने ए बधुं काले आपणे जोयुं हतुं। हवे नेक्स्ट टॉपिक आपणे चालू करीशुं प्रेस अने स्ट्रेनना प्रकारो। ओके, तो काले आपणे जे लोडना टाइप्स जोया था, सेम टू सेम एवा ट्रेसना टाइप्स छे, सेम टू सेम ज टाइप्स छे, बट लोड द्वारा ट्रेस पैदा थती हती, बराबर छे। हवे आपणे एनी डेफिनेशन जोईशुं अने स्ट्रेस कई रीते लागे छे તે જોઈશું। તો ટ્રેસના પ્રકારો તો કયા કયા ટાઈપ્સ છે, તો ફર્સ્ટ છે ટેન્સાઇલ ટ્રેસ, શિયર ટ્રેસ, ટોર્શનલ ટ્રેસ, કોમ્પ્રેસિવ ટ્રેસ અને બેન્ડિંગ ટ્રેસ, બરાબર। તો ફર્સ્ટ છે તાણ પ્રતિબળ, મતલબ કે ટેન્સાઇલ ટ્રેસ। તો ટેન્સાઇલ ટ્રેસ કોને કહેવામાં આવે છે, કે પદાર્થ પર લાગતા ખેંચાણ બળને લીધે પેદા થતી ટ્રેસને તાણ પ્રતિબળ કહેવામાં આવે છે, બરાબર છે। કોઈ પણ એ છે તો તેના ઉપર જ્યારે તમે લોડ લગાડો છો તો બંને બાજુથી એ પદાર્થ ખેંચાય છે, ત્યારે એના ઉપર તમે ટ્રેસ, એના લીધે જે ટ્રેસ પેદા થાય છે તેને તાણ પ્રતિબળ, મતલબ કે ટેન્સાઇલ ટ્રેસ કહેવામાં આવે છે। તો ટેન્સાઇલ ટ્રેસનું ઇક્વેશન છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, અને એનો એકમ છે એન પ્રતિ એમએમ સ્ક્વેર। તો અહીંયા P ઇઝ ઇક્વલ ટુ લેવાનું છે ફોર્સ, પણ અહીંયા કયા ટાઈપ્સનો ફોર્સ લેવાનું છે આપણે, P ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ ફોર્સ। ધેન નેક્સ્ટ છે દાબ પ્રતિબળ, મતલબ કે કોમ્પ્રેસિવ ટ્રેસ। તો કોમ્પ્રેસિવ ટ્રેસ ક્યારે લાગે છે, કે પદાર્થ ઉપર લાગતા દબાણ, મતલબ કે કોમ્પ્રેસિવ ફોર્સને લીધે પેદા થતી ટ્રેસને દાબ પ્રતિબળ કહેવામાં આવે છે, બરાબર છે। તો જ્યારે તમે કોઈ પદાર્થ છે એના ઉપર લોડ આપો છો તો એ વચ્ચેથી કોમ્પ્રેસ થાય છે, બરાબર, ત્યારે કોમ્પ્રેસિવ ટ્રેસ લાગે છે। તો એનું ઇક્વેશન છે પી બાય એ એન પ્રતિ એમએમ સ્ક્વેર, બટ અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ લેવાનો છે, બટ કયો ફોર્સ લેવાનો છે આપણે, કોમ્પ્રેસિવ ફોર્સ લેવાનો છે। જેવી રીતે લોડ છે એવી રીતે ટ્રેસ છે, બટ લોડ લાગે ત્યારે ટ્રેસ પેદા થાય છે, બરાબર। તો હવે છે કર્તન પ્રતિબળ, મતલબ કે શિયર ટ્રેસ। તો શિયર ટ્રેસ શું છે, તો કોઈ પણ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને તેમની જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની દિશામાં સમાંતર દિશામાં ચીરાઈ જાય છે, આ વખતે પેદા થતી ટ્રેસને શિયર ટ્રેસ કહેવામાં આવે છે। મતલબ શિયર ટ્રેસ એવું કહેવામાં આવે છે કે જ્યારે બંને બાજુથી લોડ લગાડવામાં આવે છે, બરાબર, ત્યારે વચ્ચેથી પદાર્થ ક્રેક થઈ જાય છે। જ્યારે પદાર્થ ક્રેક થઈ જાય છે ત્યારે પદાર્થ એક જ બિંદુ ઉપર ગતિ કરે છે, બટ બંનેની કાર્ય કરવાની જે રેખા છે એ ચેન્જ થઈ જાય છે, એકબીજાની વિરુદ્ધમાં થઈ જાય છે। તો એવી ટ્રેસને શિયર ટ્રેસ કહેવામાં આવે છે। તો શિયર ટ્રેસનું ઇક્વેશન છે શિયર ફોર્સ ડિવાઈડ બાય શિયર એરિયા, મતલબ કે એફ બાય એએસ। ઓકે, ધેન નેક્સ્ટ છે, મતલબ ટાઉ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સિમ્બોલમાં આપેલું છે કે શિયર ટ્રેસ છે, એફ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ છે, એએસ ઇઝ ઇક્વલ ટુ શિયર એરિયા છે, બરાબર। એના પછી નેક્સ્ટ છે નમન પ્રતિબળ, મતલબ કે બેન્ડિંગ ટ્રેસ। તો બેન્ડિંગ ટ્રેસનું સિમ્બોલ છે એફ। તો બેન્ડિંગ ટ્રેસ કોને કહેવામાં આવે છે, કે બીમ ઉપર ભાર લગાડતા બીમનું નમન થાય છે, બીમ નમવાથી પેદા થતી ટ્રેસને બેન્ડિંગ ટ્રેસ કહેવામાં આવે છે। ઓકે, જ્યારે કોઈ પણ બીમ ઉપર તમે લોડ લગાડો છો ત્યારે એ લોડના લીધે ઓવરલોડ થઈ જાય છે, તો બીમ એક બાજુથી નમી જાય છે, તો એને બેન્ડિંગ ટ્રેસ કહેવામાં આવે છે। તો બેન્ડિંગ ટ્રેસનું ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ બાય ઝેડ। તો એફ ઇઝ ઇક્વલ ટુ બેન્ડિંગ ટ્રેસ આપેલું છે, એફ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપેલું છે, એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સેક્શન મોડ્યુલસ આપેલું છે। મતલબ કે સેક્શન મોડ્યુલસ એટલે તમે જોયું હશે કે કોઈ પણ સેક્શનને ટોપ વ્યૂ છે, ઓકે, ડિફરન્ટ ડિફરન્ટ વ્યૂમાં અલગ અલગ સેક્શન આપવામાં આવે છે। ફાઇવ નંબરનું છે કે મરોડ પ્રતિબળ, મરોડ પ્રતિબળ મતલબ કે ટોર્શનલ ટ્રેસ। ટોર્શનલ ટ્રેસ મતલબ શું કહેવા માગે છે, કે શાફ્ટ ઉપર ટોર્ક મતલબ ટી લગાડવાથી શાફ્ટમાં પેદા થતી ટ્રેસને ટોર્શનલ ટ્રેસ કહેવામાં આવે છે, બરાબર। હવે છે સ્થિતિસ્થાપકતા, સ્થિતિસ્થાપકતા મતલબ ઇલાસ્ટિસિટી। તો ઇલાસ્ટિસિટી કોને કહેવામાં આવે છે,
કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ મતલબ કે ડિફોર્મેશન થાય છે અને બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. આ પદાર્થના ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે. મતલબ ઇલાસ્ટિસિટી એવું કહેવા માગે છે કે પદાર્થ પહેલાં જે પોતાની ગતિમાં હોય છે, ઓકે, જ્યારે એના પર બળ લગાડવામાં આવે છે ત્યારે એમાં ડિફોર્મેશન થાય છે અને ડિફોર્મેશન દૂર કરતાં પદાર્થ પોતાની પહેલાંની જે સ્થિતિ ધારણ કરે છે, તો પદાર્થનો આ જે ચેન્જ થવાનો ગુણધર્મ છે એને સ્થિતિસ્થાપકતા મતલબ કે ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. હવે છે ઇલાસ્ટિસિટીની લિમિટ, બરાબર. તો એની લિમિટ શું કહેવા માગે છે? તો લિમિટમાં એવું છે કે વધુમાં વધુ બળ જે બળ સુધી તે દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે છે તે બળને સ્થિતિસ્થાપકતાની હદ કહે છે. ઓકે, તો તમે જ્યારે વધારે ફોર્સ લગાડવામાં આવે છે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય, તો એને એની સ્થિતિસ્થાપકતાની હદ કહેવામાં આવે છે. આ જેટલી પણ ડેફિનેશન છે મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે, જીટીયુમાં કેટલી વાર પૂછાયેલી છે અને આના ઇક્વેશન ઉપર જ આપણા આગળના એક્ઝામ્પલ હશે. તો આ બધી જ ડેફિનેશનને આપણે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે છે હુક્સ લો, હુકનો નિયમ, બરાબર. તો હુકનો નિયમ શું છે? કે સ્થિતિસ્થાપકતાની હદમાં ટ્રેસ અને સ્ટ્રેઇન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો તેને હુકનો નિયમ કહેવામાં આવે છે, મતલબ સ્ટ્રેસ આલ્ફા સ્ટ્રેઇન, બરાબર. તો ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય સ્ટ્રેઇન. ઓકે, હવે સ્થિતિસ્થાપકતા માપાંક મતલબ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, ઈ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શું કહેવા માગે છે? અથવા એને યંગનો માપાંક મતલબ કે યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. તો એ શું છે? કે ટ્રેસ અને સ્ટ્રેઇન બંનેના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા માપાંક કહેવામાં આવે છે. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનું ઇક્વેશન શું છે? તો ડાયરેક્ટ ટ્રેસ ડિવાઈડ બાય ડાયરેક્ટ સ્ટ્રેઇન. તો ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય સ્ટ્રેઇન. હવે ઈનો એકમ જે છે એન પ્રતિ એમએમ સ્ક્વેર છે. હવે તમારે જે પ્રમાણે અલગ અલગ સ્ટ્રીલ આપેલા હશે, અલગ અલગ મતલબ તમને ઇન્ડિકેટ કરેલું હશે કે માઇલ્ડ સ્ટ્રીલ માટે તમારે ઇલાસ્ટિસિટી કેટલી લેવાની છે, તો અહીંયા માઇલ્ડ સ્ટ્રીલ માટે ઇલાસ્ટિસિટી આપેલી છે 2.0 × 10⁵ એન પ્રતિ એમએમ સ્ક્વેર છે, બરાબર. તો એનું ડેલ્ટા એલ, ડેલ્ટા એલ મતલબ શું હતું? કે મૂળ લંબાઈમાં થતો ફેરફાર, મતલબ બરાબર છે, ચેન્જ ઓફ લેન્થ, મતલબ કે લેન્થમાં જે ચેન્જ થાય છે એને ડેલ્ટા એલ કહેવામાં આવે છે. તો ડેલ્ટા એલનું ઇક્વેશન શું છે, બરાબર? તો ડેલ્ટા એલ આપણને કઈ રીતે મળે છે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, બરાબર. અને બીજું ઇક્વેશન આપેલું છે સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. હવે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે સિગ્મા બાય ઈ. હવે સિગ્માનું જે ઇક્વેશન હતું એ એન્ડ ધેન એક્સ ડિવાઈડ બાય સ્ટ્રેઇનનું જે ઇક્વેશન હતું એ જ્યારે આપણે પુટ કરીશું ત્યારે આપણને મળશે પી ઇન્ટુ એલ ડિવાઈડ બાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. હવે આપણે ડેલ્ટા એલને કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર છે. તો ડેલ્ટા એલને આપણે જ્યારે બહાર લઈ લઈશું તો વધશે પીએલ ડિવાઈડ બાય એ. એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે જે નેક્સ્ટ આપણે જોઈશું. હવે અહીંયા આપણને ઇક્વેશન આપેલા છે બધા કે કયા કયા ઇક્વેશનથી આપણે શું સાબિત કરી શકીશું. તો ટ્રેસનું ઇક્વેશન આપેલું છે ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી બાય એ ફોર્સ ડિવાઈડ બાય એરિયા. સ્ટ્રેઇનનું ઇક્વેશન આપેલું છે સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ આપેલું છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેઇન ડિવાઈડ બાય સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન આપેલું છે. અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એલ ડિવાઈડ બાય એ ઇન્ટુ ઈ, બરાબર છે. અહીંયા હવે આપણને આપેલું છે કે 1 PA ઇઝ ઇક્વલ ટુ 1 mm સ્ક્વેર છે, 1 KPA ઇઝ ઇક્વલ ટુ 10⁴ PA છે, બરાબર છે. તો કઈ જગ્યાએ આપણે સાનો યુઝ કરવાનું છે એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈશું, બરાબર છે. હવે અહીંયા આપેલું છે આપણને એક કોસ્ટર આપેલું છે જે જગ્યાએ આપણને મટીરિયલ આપેલું છે અને એ મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેટલી છે
એ આપણે એક્ઝામ્પલમાં જોઈશે. એના માટે આપણને એક ટેબલ આપેલું છે. તો સ્ટીલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેટલી છે? તો 2.1 × 10⁵ છે. કાસ્ટ આયરન માટે કેટલી છે? તો 1.3 × 10⁵ છે. કોપર માટે કેટલી છે? તો 1.0 × 10⁵ છે. બ્રાસ માટે કેટલી છે? તો 0.8 × 10⁵ છે. એલ્યુમિનિયમ માટે કેટલું છે? તો 0.7 × 10⁵ છે. અને ટિમ્બર માટે કેટલું છે? તો 0.1 × 10⁵. જો બી જે કંઈ બી એક્ઝામ્પલમાં જ્યારે તમારે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની હશે તો તમને અહીંયા જે કંઈ બી માઇલ્ડ સ્ટીલ હશે તો પણ તમને એની ઇલાસ્ટિસિટી જે છે એ ત્યાં આગાડી ઇન્ડિકેટ કરેલી હશે. ઓકે, થેન્ક યુ. હવે જે આપણે એક્ઝામ્પલ છે એ કાલે આપણે જોઈશું. તેન એક્ઝામ્પલમાં આપણે જેટલા બી ઇક્વેશન છે એ કાલે આપણે પુટ કરીશું. ઓકે, થેન્ક યુ.